ઉત્તરાયણ આવી રહી છે અને નાના બાળકો માટે ઘરમાં કંઈક સ્વીટ ન બને એવું તો બને જ નહીં, તો હું તમારી માટે એક ઇનોવેટિવ રેસિપી લઈને આવી છું. પરંતુ હા, એક પણ સ્ટેપ મિસ કર્યા વગર તમારે રેસિપી પૂરેપૂરી જોવાની છે. રેસિપી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, એકદમ નવી છે, તમે ફર્સ્ટ ટાઈમ જ યુટ્યુબ પર જોઈ રહ્યા છો, તો ચલો રેસિપી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ કરું છું કે રેસિપી શરૂ કર્યા પહેલા ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરજો, જેથી મારી બધી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે. હવે એક નોનસ્ટિક કડાઈ લઈ લેવાની છે અને તેમાં 60 ગ્રામ જેટલા કાજુ અને બદામને આપણે એકદમ સ્લો ગેસ પર 1 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે, જેથી તે સેજ ક્રિસ્પી બની જાય. હવે તેને એક પ્લેટમાં લઈને ફરીથી નોનસ્ટિક કડાઈમાં આપણે 40 ગ્રામ જેટલા કોળાના બી લેવાના છે, જેને પમ્પકિન સીડ્સ કહે છે. 40 ગ્રામ જેટલા કાળા તલ લઈ લેશું અને સફેદ તલને પણ 40 ગ્રામ જ લેવાના છે. સાથે 3 ચમચી જેટલા સિયા સીડ્સ આવે છે તે લઈ લેશું, જે તખમરિયાને થોડા સિમિલર જ હોય છે. અને આ બધું જ આપણે સેજ રોસ્ટ કરવાનું છે, તો તેને પણ આપણે 1 મિનિટ માટે સ્લો ગેસ પર શેકી લેવાના છે. હવે બાળક કેવું હોય ખબર છે, તમે તેને છે ને સીધે સીધા બીન્સ આપો ને તો તે કોઈ દી પણ ન ખાય, અને તેને છે ને થોડું ઇનોવેટિવ કરીને આપો, થોડું ડેકોરેશન કરીને આપો ને તો બાળક છે ને હોંશે હોંશે ખાતું હોય. તેનો લુક જોઈને તેને એમ થઈ શકે આ શું હશે, ચાલો કે ટ્રાય કરું. તો જુઓ, 1 મિનિટ થાય ને એટલે આ બધા જ બીન્સ શેકાઈ જાય છે, અને તેને છે ને આપણે કોટનના કપડા ઉપર ફેલાવી લેવાના, જેથી તે અને એવા ક્રિસ્પી રહે. હવે જે કાજુ અને બદામ રોસ્ટ કર્યા છે ને તેને ગ્રાઇન્ડ કરવાના છે, તો સેજ કણીવાળું રહે ને તેવું ગ્રાઇન્ડ કરીશું, તેમાંથી બિલકુલ તેલ છૂટું ન પડવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. ફરીથી નોનસ્ટિક કડાઈ લઈને આપણે તેમાં 130 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે અને તેને સેજ મેલ્ટ કરવાનો છે. થોડો મેલ્ટ થાય ને ગોળ એટલે આપણે છે ને તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘીથી છે ને ફ્લેવર પણ સરસ આવશે અને એક શાઇનિંગ આવશે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ફરીથી તેને સેજ મિક્સ કરી લેવાનું છે અને હવે છે ને ગોળનો પાયો લેવાનો છે. તો પાયો લેવા માટે છે ને કોઈ પણ માથાકૂટ નથી, સેજ બબલ્સ આવવા મળે જો આવી રીતે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, એકદમ ઇઝી પ્રોસેસ છે, તેને પાણીમાં પણ નાખવાની જરૂર નથી. અને અહીં મેં ગોળ છે ને કોલ્હાપુરી લીધો છે, તમે દેશી પણ લઈ શકો. તો ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ તરત જ આપણે કાજુ બદામનું મિશ્રણ અને સાથે જે આપણે બીન્સ રોસ્ટ કર્યા છે ને તે બધા જ એમાં એડ કરી દેવાના છે. સાથે છે ને અહીં મેં 40 ગ્રામ જેટલું ટોપરું લીધું છે અને તે મેં રેડીમેડ લીધું છે, તમે ઘરેથી પણ છીણીને જે વાડકા આવે છે ને તેને લઈ શકો છો. 1/2 ચમચી જેટલો એલચી પાવડર અને 1/2 ચમચી જેટલો આપણે સૂટ પાવડર નાખીશું, તમે ગંઠોડા પાવડર પણ નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. પરંતુ છે ને આમાં કોઈ પણ જાતની ખબર નથી પડતી બાળકને એટલે તે હોંશે હોંશે ખાઈ લે છે, અને બધું જ આપણે મિક્સ કરી લેશું. આમ પણ છે ને સૂટ પાવડર ને ગોળ પાવડર છે ને ખૂબ જ હેલ્ધી છે શિયાળા માટે, તો શરીર માટે ગુણકારી હોવાથી નાખવું જ જોઈએ, અને બાળકને ખબર નથી પડતી એટલે આપણે નાખવું જ જોઈએ. અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને તરત જ આપણે 3 ચમચી જેટલું મધ એડ કરીશું, બિલકુલ ઓપ્શનલ છે, તમે ના નાખો ને તો પણ ચાલે. હવે તેને સેજ મિક્સ કરી લેશું અને અહીં છે ને મેં એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી છે અને તેમાં બટર પેપર ફેલાવી લીધું છે અને તેની પર પણ ઘીથી લગાવીને ગ્રીસ કર્યું છે અને બધું જ મિશ્રણ મેં તેમાં નાખી દીધું છે. 15-20 જ મિનિટમાં સ્વીટ બની જાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકોને ખરેખર ખૂબ જ ભાવવાની છે, હું 100% ગેરંટી આપું છું. અને ફટાફટ છે ને આ બધું ગરમ છે ને ત્યાં પ્રોસેસ કરવાની છે, તેને એક લેવલે એક સમાન પાથરી લેવાનું છે અને ફટાફટ જ આ પ્રોસેસ કરજો. અને છે ને હવે બધું એક લેવલમાં થઈ જાય ને એટલે તરત જ આપણે છે ને એક ગાર્નિશિંગ કરીશું. મેં કીધું હતું ને કે તેનો લુક જોઈને બાળક એટ્રેક્ટિવ થાય અને તરત જ ખાવા લાગે. તો છે ને સૂકા આલુ આવે છે માર્કેટમાં, તો તેને મેં ઝીણા ઝીણા ચોપ કર્યા છે, 3 નંગ મેં ચોપ કર્યા છે, તેને ઉપરથી સ્પ્રિંકલ કરીશું. પમ્પકિનના સીડ્સને પણ આપણે સ્પ્રિંકલ કરવાના છે. સાથે મેં છે ને ડ્રાય કોકોનટનો વાડકો આવે છે, તેને છે ચિપ્સ મેં એડ કરી છે, તે પણ 7-8 એડ કરીશું. કાજુ બદામનો સેજ ચિપ્સને પણ આપણે સ્પ્રિંકલ કરવાની છે, તો તેનાથી છે ને લુક ખૂબ સરસ આવે છે અને બાળકને એમ થાય છે કે આ નવું શું બનાવ્યું મમ્મીએ, ચાલો ને ખાઈ જો, તો તમારું બાળક હોંશે હોંશે ખાઈ લેશે. છે ને એકદમ જ ઇઝી, કંઈ નથી. બીન્સને થોડા રોસ્ટ કરો, સેજ ગોળનો પાયો લો અને બધું જ તેમાં એડ કરી દો એટલે તમારી સ્વીટ રેડી છે. તો સેજ છે ને આપણે ભાર દઈને જ બધું ગરમ ગરમ છે ને ત્યાં જ એમાં બધું આ પ્રોસેસ કરી લેવાની, સેજ ભાર દઈ દેવાનો એટલે બધું જ તેમાં સારી રીતે લાગી જશે અને સેજ પણ ઉપરથી જે સ્પ્રિંકલ કર્યું છે ને તે નીકળશે નહીં. હવે છે ને આપણે તેને 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. તમે કદાચ ના આપો ને એમને ખાવ ને તો પણ ચાલે, પણ સારી રીતે તેનો પરફેક્ટ શેપ આવે તે માટે આપણે તેને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો વિચાર કરો કે બીન્સની અંદર કેટલું બધું પ્રોટીન સમાયેલું હોય છે અને બાળક તેનો લુક જોઈને તમારી પાસે માગશે કે મમ્મી મને એક પીસ આપો ને, તો તમે જ અંદરથી એટલા રાજીના રેડ થઈ જશો અને ખુશ થઈ જશો કે મારું બાળક હાંસ ખાય છે અને તેની માટે હું ફરીથી બનાવીશ. તો 20 મિનિટ થાય ને એટલે આ સ્વીટ સરસ મજાની શ્રેડ થઈ જશે. તો તમે મનગમતા શેપમાં રેક્ટેંગલ શેપ છે
કે પછી તેને ડાયમંડ શેપમાં કે સ્ક્વેર શેપમાં કટ કરી શકો છો. તો અહીં મેં છે ને સ્ક્વેર શેપ આપ્યા છે, તો ફટાફટ ઇઝીલી તમે કટ કરી શકો છો. અને તેનો લુક જુઓ તમે કેટલો સરસ તેનો શેપ આવ્યો છે. તેને છે ને મેં ફક્ત 5 જ મિનિટ માટે રેસ્ટ આપી હતી, પરંતુ હું તમને 20 મિનિટ માટે રેસ્ટ આપવાનું કહું છું. તો બીજી પણ આવી ઉત્તરાયણની સ્પેશિયલ મેં સ્વીટ મારી ચેનલમાં અપલોડ કરેલી છે, લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ત્યાં ચેક કરી લેજો. અને એફબી પેજ પણ મારું છે ફેસબુકમાં ટ્રેઝર ફૂડ તરીકે, તેને પણ તમે લાઇક કરજો. તો ફરી મળશું આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.